એક અનામી પ્રકાશિત કર્યો હતો એનું કોઈ નામ જ નતું અનામી નિબંધ છે એ થોમસ રોબોટ માલ થશે પ્રકાશિત કર્યો હતો અને એ નામ અને એનું શીર્ષક કેવું હતું એ અનામી નિબંધ નું તો કે એસે ઓન ધ પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન એઝ ઇટ ઇફેક્ટ ઓન ધ ફ્યુચર ઇમ્પ્રુવમેન્ટ ઓફ સોસાયટી એવું એક શીર્ષક હતું પણ એને અનામી શરૂઆતમાં એને અનામી નિબંધ હતો પણ એને પાછળથી એને કદાચ શીર્ષક આપેલું હશે એટલે ઓફ ઇફેક્ટ સોસાયટી એનું શીર્ષક હતું આજ બીજું સંસ્કરણ આજ નિબંધનું અઢારસો ને ત્રણ માં ઓકે અહીંયા પણ ભૂલ છે અહીંયા સત્તરસો ને

પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન એઝ ઈટ ઇફેક્ટ ઓન ધ ફ્યુચર એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓફ સોસાયટી અને બીજું હતું 1803 પહેલું હતું 1778 અને ખાસ કરીને એણે બીજું સંસ્કરણ પ્રકાશિત કર્યું એનએસએ ઓન ધ પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન ઓર એ વ્યૂ ઓફ ઈટ્સ પાર્ટ્સ એન્ડ પ્રેઝન્ટ ઇફેક્ટ ઓન હ્યુમન હેપીનેસ એમાં એને વસ્તી અંગેના વિચારો રજૂ કર્યા અને જે આજે વસ્તી અંગેના જે વિચારો રજૂ કર્યા એ આજે માલ્થસના વસ્તીના સિદ્ધાંત તરીકે ઓળખાય છે ઓકે માલ્થસના વસ્તીનો સિદ્ધાંત જોતા આપણે શું જોવાનું છે વસ્તીના સિદ્ધાંતની ધારણાઓ છે એ ધારણાઓ આપણે જોવાની છે માલથસે વસ્તીનો સિદ્ધાંત આપતા પહેલા કેટલીક ધારણાઓ કરેલી છે અને એ આપણને ખબર છે કે સિદ્ધાંતમાં ધારણા આવે એટલે એ ધારણા પ્રમાણેની પરિસ્થિતિ હોય તો જ એ સિદ્ધાંત વ્યવહારમાં લાગુ પડે છે એ ધારણા પ્રમાણેની પરિસ્થિતિ ન હોય તો એ સિદ્ધાંત વ્યવહારમાં લાગુ પડતો નથી આપણને એનો ખ્યાલ છે હવે સારું ધારણાઓ જોઈ જોઈએ અ ઓકે માલ્થસના વસ્તીયા સિદ્ધાંતની પહેલી ધારણા છે માનવીની કામની ઈચ્છા માનવીના કામની ઈચ્છાની પ્રબળતા અનિવાર્ય છે અને ભૂતકાળમાં જેવી હતી એવી જ ભવિષ્યમાં રહેશે એ પહેલી ધારણા ધારણા છે છે બીજી કામની ઈચ્છા અને સંતાન ઉત્પત્તિ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ છે ત્રીજી ધારણા છે આર્થિક સમૃદ્ધિ અને સંતાન ઉત્પત્તિ વચ્ચે પણ પ્રત્યક્ષ અને ધનિષ્ઠ સંબંધ રહેલો છે એના પછી ચોથી ધારણા છે મનુષ્યને ટકાવી રાખવા માટે ચીજ વસ્તુઓ જરૂરી છે પાંચમી ધારણા છે ખેતી ક્ષેત્રે ઘટતા કરે છે એટલે કે ઘટતા નો નિયમ કામ કરે છે એટલે કે આપણે માં ભણી જાય ઘટતા મળતરનો નિયમ માં ભણી ગયા બીજા સેમની અંદર ત્રીજા પેપરમાં કોઈ પણ ખેતી ક્ષેત્રે જેમ જેમ સાધનોનું પ્રમાણ વધારવામાં આવે મૂડીના એકમો લીધા હતા પછી શ્રમના એકમો લીધા હતા એમાં જમીનના એકમો કેવા રેખા હતા આપણે સ્થિર રેખા હતા કે એક એક્ટર 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 મૂડીના એકમો પણ કેવા રેખા હતા મૂડીના એકમો પણ સ્થિર રેખાતા

ઓકે માલથસ ની આ ધારણાઓ ને આધારે પછી એને પોતાનો વસ્તીનો સિદ્ધાંત છે એ સમજાવેલો છે પાંચ ધારણા આપેલી છે કામની ઈચ્છાની પ્રબળતા અનિવાર્ય છે ભૂતકાળમાં જેવી હતી એવી જ ભવિષ્યમાં રહેશે કામની ઈચ્છા અને સંતાન ઉત્પત્તિ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ છે આર્થિક સમૃદ્ધિ અને સંતાન ઉત્પત્તિ વચ્ચે પણ પ્રત્યક્ષ અને ઘનિષ્ઠ સંબંધ રહેલો છે મનુષ્યના જીવનને ટકાવી રાખવા માટે ચીજ વસ્તુઓ જરૂરી છે ખેતી ક્ષેત્ર ઘટતા મળતો નિયમ કામ કરે છે ઓકે એના પછીનો પોઈન્ટ છે માલથસે જે સિદ્ધાંત આપેલો છે એ સિદ્ધાંત ની વ્યાખ્યા સિદ્ધાંતનો સાર આ ત્રણ લીટી ની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં આવી જાય અને આખો સિદ્ધાંત આપણે માલથસ નો વસ્તીનો આખો સિદ્ધાંત આ તલ ત્રણ લીટીની જે સિદ્ધાંતની વ્યાખ્યા છે એને આધારે આપણે સમજાય

વસ્તીનો માલચસના સિદ્ધાંત એની વ્યાખ્યા અથવા તો રાખી શકો કે વસ્તી વધારાને અટકાવવામાં ન આવે તો વસ્તીમાં ગુણોત્તર શ્રેણીમાં વધારો થાય છે અને અનાજમાં સમાંતર શ્રેણીમાં વધારો થાય છે આમાં વધારાને બદલે કયો શબ્દ પ્રયોગ કરેલો છે આગળ વધે છે એટલે વસ્તી વધારાને આખી વ્યાખ્યા એને શાસ્ત્રીય રીતે આ રીતે આપેલી છે વસ્તી વધારાને અટકાવવા માટેના કોઈ પ્રયત્ન ન કરવામાં આવે તો વસ્તીમાં થતો વધારો ગુણાત્મક શ્રેણીમાં આગળ વધે છે જ્યારે અનાજમાં થતો વધારો સમાંતર શ્રેણીમાં આગળ વધે છે એને બદલે તમે એવું પણ કહી શકો કે વસ્તી વધારો રોકવા માટેના કોઈ પ્રયત્ન ન કરવામાં આવે તો વસ્તીમાં ગુણોત્તર શ્રેણીમાં વધારો થાય છે અને અનાજના પુરવઠામાં સમાંતર શ્રેણીમાં વધારો છે આ માલ્થસ નો સિદ્ધાંત છે એના વસ્તી ના સાર છે હવે એમાંથી આપણે બે શબ્દ સમજવા જરૂરી છે ગુણાત્મક શ્રેણી વસ્તીમાં ગુણાત્મક શ્રેણી માં વધારો થાય અને અનાજમાં સમાંતર શ્રેણીમાં વધારો થાય હવે ગુણાત્મક શ્રેણીમાં વધારો થાય એટલે શું ગુણાત્મક શ્રેણી કોને કહેવાય એટલે કે ગુણાકાર માં વધારો થાય ગુણાત્મક શ્રેણી માં વધારો થાય સોરી ગુણોત્તર શ્રેણીમાં વધારો થાય એનો મતલબ એવો કે વસ્તીમાં ગુણાકાર માં વધારો થાય ગુણાકાર માં વધારો થાય એટલે બે બે દુ ચાર શું શોકે શું કે સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠેટ ચોસઠ દુ એકસો ને અઠ્યાવીસ એટલે કે વસ્તીમાં આ રીતે વસ્તીમાં વધારો થાય એને કઈ શ્રેણીમાં વધારો થયો કેવાય ગુણોત્તર શ્રેણીમાં વધારો થયો કેવાય અને સામે બીજો સામે બાજુ એને શું કીધું અનાજ ના પુરવઠામાં કયા શ્રેણીમાં વધારો થાય તો કે અનાજના પુરવઠામાં સમાંતર શ્રેણીમાં વધારો થાય સમાંતર શ્રેણીમાં વધારો કોને કહેવાય તો કે આને ચાર પાંચ છ આ રીતે જે વધારો થાય એને સમાંતર શ્રેણીમાં વધારો કહેવાય એટલે માલ થશે પોતાના વસ્તીના સિદ્ધાંતમાં એવું કીધું કે વસ્તી વધારો અટકાવવા માટેના કોઈ પ્રયત્ન ન કરવામાં આવે તો વસ્તીમાં ગુણાત્મક શ્રેણીમાં એટલે કે એક બે ચાર આઠ સોળ બત્રીસ ચોસઠ એકસો અઠ્યાવીસ એ રીતે ગુણાત્મક શ્રેણીમાં વસ્તીમાં વધારો થશે અને સમાંતર શ્રેણીમાં વધારો થશે એને કારણે શું થશે એને કારણે ભવિષ્યમાં કોની વચ્ચે અસંતુલા ઉભી થશે એના કારણે ભવિષ્યમાં વસ્તી અને અનાજ એને કારણે ભવિષ્યમાં વસ્તી અને અનાજ વચ્ચે અસમતુલા ઊભી થશે એટલે કે અનાજની અછત સર્જાશે અનાજની અછત સર્જાવાને કારણે ભૂખમરો સર્જાશે અને ભૂખમરાને કારણે કેટલીક વસ્તી મૃત્યુ પામશે કેટલીક વસ્તી મૃત્યુ પામશે એટલે ફરી પાછું શું થશે અનાજની અનાજ અને વસ્તી છે એ બંને વચ્ચે શું ઊભું થઈ જશે બંને વચ્ચે સમતુલા ઊભી થઈ જશે

એવા બધી આવશે અને એના કારણે વસ્તીમાં ઘટાડો થઈ જશે અને ફરી પાછી અનાજ અને વસ્તી વચ્ચે સંતુલન સ્થપાઈ જશે આવું માલથસે પોતાના વસ્તીના સિદ્ધાંત ની અંદર સમજાવેલું છે આખો સિદ્ધાંત આપણે જોઉંશું તો વધારે આપણને ખ્યાલ આવશે અને ખરેખર વર્તમાન સમયમાં ખરેખર કોરોના જેવી મહામારીમાં વર્તમાન સમય માં માલથસ નો વસ્તી નો સિદ્ધાંત છે એ સાચો પડતો હોય એવું આપણને જોવા મળે છે

મળે છે સારું એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે ગુણોત્તર શ્રેણી એટલે શું અને સમાંતર શ્રેણી એટલે શું કે આપણે અહીંયા વ્યાખ્યા પૂરી કરીએ એકવાર ફરીથી કહી દઉં તમને વ્યાખ્યા કે વસ્તીને વધારો વસ્તી વધારાને રોકવા માટેનો કોઈ પ્રયત્ન ન કરવામાં આવે તો વસ્તીમાં ગુણોત્તર શ્રેણીમાં વધારો થાય અને અનાજમાં સમાંતર શ્રેણીમાં વધારો થાય છે બીજા શબ્દમાં કહીએ તો અનાજના પુરવઠામાં થતા વધારા કરતા વસ્તીમાં થતો વધારો ખૂબ ઝડપી અને ઘણો મોટો હશે બીજા શબ્દમાં કહીએ તો વસ્તી વધારાના હા ટૂંકમાં વસ્તી વધારાના પરિબળો ને કૃત્રિમ નિયમો

આપણે કે વસ્તી વધારાને રોકવા માટે કોઈ પ્રયત્ન ન કરવામાં આવે તો વસ્તીમાં ગુણોત્તર શ્રેણીમાં વધારો થાય કે વૃદ્ધિ થાય અને અનાજમાં સમાંતર શ્રેણીમાં વધારો થાય એવો હમણાં આપણે જોઈ ગયા જોઈએ સિદ્ધાંત માલથસે પોતાના સિદ્ધાંતમાં એમ જણાવે છે કે વસ્તી ને અટકાવવા માટે જો કોઈ વિશિષ્ટ પ્રયત્ન ન કરવામાં આવે તો પ્રમાણ પૂર આગળ વધે છે આ પૂર ઝડપે વધતો વસ્તી વધારો વસ્તીમાં ચોક્કસ કેટલા પ્રમાણમાં વધારો કરે છે એ હકીકતને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવા માટે માલથસે ગુણોત્તર શ્રેણીનો ખ્યાલ રજૂ કરેલો છે

વસ્તીને અટકાવવા માટે ના કૃત્રિમ પ્રયત્ન હશે જે હમણાં આપણે જોઈ ગયા એક દુ ચાર દુ આઠ આગળના પગથિયા કરતા બમણું હશે આ રીતે બમણો વધારો બમણું હશે એક બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ દુ બત્રીસ ના બે ગણા કરો એટલે તો આ રીતે વસ્તી વધારાને અટકાવવા માટે કૃત્રિમ પ્રયત્ન ન કરવામાં આવે તો વસ્તીમાં ગુણોત્તર શ્રેણીમાં વધારો થાય ગુણોત્તર શ્રેણી અનુસાર વસ્તીમાં થતા વધારાનું દરેક નવું પગથિયું આગળના પગથિયા કરતા બે ગણું ઓકે બે

અહીંયા તમે જોઈ શકો એક બે ચાર આઠ સોળ બત્રીસ વગેરે હિસાબથી વસ્તીમાં વધારો થાય છે એટલે માલથસના કેવા મુજબ વિશ્વમાં થઈ રહેલ આટલો ઝડપી વસ્તી વધારો ઘણો ભયાનક અને આપત્તિ સ્વરૂપ છે આથી તેને અટકાવવા માટે કૃત્રિમ પ્રયત્ન હાથ ધરવા અનિવાર્ય બની જાય છે જરૂરી બની જાય છે ઓકે એટલે એની વ્યાખ્યા ઉપરથી પહેલો મુદ્દો સિદ્ધાંતના સ્પષ્ટીકરણમાં આપણને મળે વસ્તીની શ્રેણીમાં ગુણો હો વસ્તીમાં ગુણોત્તર શ્રેણીમાં વધારો થાય છે બીજો મુદ્દો મળે આપણને અનાજના પુરવઠામાં સમાંતર શ્રેણીમાં વધારો થાય હવે સમાંતર શ્રેણી એટલે શું મેં ત્યાં વ્યાખ્યાના સ્પષ્ટીકરણમાં જ કહી દીધું હતું અનાજના પુરવઠામાં સમાંતર શ્રેણીમાં વધારો થાય છે માલથસ પોતાના સિદ્ધાંતમાં એમ કહે છે કે એક બાજુ વસ્તીમાં ગુણોત્તર શ્રેણીમાં વધારો થાય એટલે કે વસ્તીમાં પુર જળપે વધારો થાય

ખ્યાલ રજૂ કરેલો છે સમાંતર શ્રેણીનો ખ્યાલ રજૂ કરેલો છે અને એમ કહે છે કે અનાજ ના પુરવઠામાં સમાંતર શ્રેણીમાં વધારો થાય સમાંતર શ્રેણીમાં વધારો થાય એટલે એટલે કે કે આ સમાંતર શ્રેણી અનાજ ના પુરવઠામાં એક બે ત્રણ ચાર પાંચ છ વગેરે ના હિસાબ થી વધારો થાય છે આનું કારણ ક્યુ છે તો આપણે ધારણામાં જોઈ ગયા હતા શું કામ અનાજ ના પુરવઠામાં સમાંતર શ્રેણીમાં વધારો થાય

આગળ પણ એ વાત જોવાની છે આગળ નવું પગથિયું બે ગણો એટલે એ યાદ રાખવાનું બે ગણો વધારો થાય એક બે ચાર ચાર દુ આઠ આજ દુ સોળ સોળ દુ બત્રી એ રીતે આગળ વધે છે જયારે ખાદ્ય સામગ્રીમાં કઈ રીતે વધારો થાય સમાન શ્રેણી એટલે એક બે ત્રણ ચાર પાંચ એ રીતે આગળ વધે છે જો બીજી બધી બાબતો યથાવત રહે તો પ્રકૃતિ દ્વારા ગુણોત્તર કે જો બીજી બધી બાબતો યથાવત રહે તો પ્રકૃતિ દ્વારા માનવીય આહારમાં ગાણિતિક ક્રમમાં વધારો થાય જ્યારે મનુષ્ય સ્વયં ગુણોત્તર શ્રેણીમાં વધે છે આમ માલથસ ના મતે ખાદ્ય પદાર્થો પ્રાપ્ત કરવાની મુશ્કેલી જનસંખ્યા નિયંત્રિત કરવાની માણસને ફરજ પાડે છે માલથસ ની ગણતરી છે એનું સંશોધન છે એટલે માલથસ ની ગણતરી મુજબ વિવાહિત સ્ત્રી પુરુષ ઓછામાં ઓછા છ બાળકોને જન્મ આપે છે જેમાંથી બે કાતો મરી જાય છે અથવા તો ભવિષ્યમાં સંતાન ઉત્પત્તિના કાર્યમાં જોડાય છે આ હિસાબે દર કેટલા વર્ષે તો કે આ હિસાબે દર પચીસ વર્ષે વસ્તી કેવી થઈ જાય છે આ હિસાબે દર પચીસ વર્ષે વસ્તી છે એ